આજે આપણે આ કોણ છે? આ કોણ છે? હા, તો એ આમ આનું નામ શું છે? ચાડિયો. બોલો, ચાડિયો. સૌથી પહેલું સેન્ટેન્સ કે ભાઈ જે ચાડિયો છે એ ખેતર માં હોય છે. હવે તેનું માથું શેનું બનેલું હોય? તેનું બનેલું હોય માટલીનું. તેનું માથું માટલીનું બનેલું હોય છે. આ માટલી મૂકી કાં તો કાળું બી હોય કાં તો એના પર સફેદ કલર કરી દે તો સફેદ બી થઈ જાય અને આખો દોરી દે આમાં, બરાબર. પછી શું કે છે? તેના એટલે કે ચાડિયાના હાથ અને પગ લાકડીના બનેલા હોય છે. જો તમે અહીંયા જોઈ શકો છો આ આમ ને આમ આમ નામ સીધા રહે એટલે જે લાકડી હોય એ મૂકી દીધી હોય, બરાબર. એના પર જબ્બો પહેરાવી દીધો હોય આ એના પર, બરાબર. એ લાકડીના હોય છે. શું કે તેને સફેદ જબ્બો અને લેંઘો પહેરાયો હોય છે. હવે તમે બધા કહો કે આ ખેતરમાં આ ચાડિયો કેમ ઉભો રાખ્યો છે? કેમ? તેના માટે. હા, પક્ષીઓ શું? પક્ષીઓ, હા, કૂતરા, પછી હા શું આગળ આવે પછી શું? એને જોવે તો શું થાય? હા, એને જોવે અને ડરીને ભાગી જાય, બરાબર. તો શું છે કે આ જે ચાડિયો છે એ ખેતરમાં હોય કોઈ પક્ષી કે કોઈ કૂતરું કે એવા જુદા જુદા પ્રાણીઓ ગાય ભેંસ આવે અને એને જુએ, ઓકે, એને જુએ. એ સલાવ એને વેટ આપશે હમણાં થોડી વારમાં. હા, તો આ ચાડિયાને જુએ તો શું થાય? પક્ષીઓને બાપરે કોઈ માણસ ઉભું છે તો ડરીને ભાગી જાય, બરાબર. તો ખેતરમાં જે કઈ પણ પાક હોય એની ઉપર જે દાણા હોય ત્યાં પક્ષીઓ ખાઈ ના જાય, કૂતરાઓ એને બગાડે નહીં, એટલા માટે ખેતરમાં આ ચાડિયો ઉભો રાખવામાં આવે છે. એટલે કે આ ચાડિયો ખેડૂત ભાઈઓને મદદ કરે છે. ચાડિયો ક્યાં હોય? ખેતરમાં હોય. હા, તેનું માથું શેનું બનેલું હોય? માટલીનું બનેલું હોય છે. વેરી ગુડ. તેના હાથ પગ લાકડાના હોય. તેને સફેદ જબ્બો લેંગો પહેર્યો હોય. પક્ષીઓ અને પ્રાણીઓને ખેતરમાં આવતા રોકે. અનાજ પાક બચાવે. વેરી ગુડ, સાબાસ. હા બોલો, ચાડિયો ક્યાં હોય? ખેતરમાં. વેરી ગુડ, સાબાસ. હા કાર્તિક, બતાવો કે આ ચાડિયો જે છે એ ખેતરમાં કેમ હોય? કેમ? કોણ કોણ આવે? કોણ આવે? કૂતરું, પછી બીજું પક્ષી, હા એ આવે અને કોણે જુએ? ચાડિયાને જુએ એટલે ડરીને ભાગી જાય, એટલે આપણું અનાજ અને પાક બચી જાય. સાબાસ. હા ઋતુલ બોલો, તેને શું પહેર્યું છે? તેને સફેદ ચબ્બો લેંગો પહેરાવ્યો
હોય છે. વેરી ગુડ, યસ, સફેદ લેંગ્વેજ. ચલો ક્રિસ, હું બોલું એમ મને ફોલો કરો, રિપીટ કરો, બોલો. ચાડીઓ, પક્ષીઓ અને પ્રાણીઓને ખેતરમાં આવતા રોકે છે. સાબાસ, વેરી ગુડ. આ વિકાસ, ચલો બોલો, તેના હાથ અને પગ શેના હોય, સમજાવો. તેના હાથ પગ લાકડાના હોય. સાબાસ. હા, રોશન ભગવાન છે ચાડીઓ. હવે એને આપણે લઈ અને આમ ખવડાવીએ તો એ ખાય કેમ? ખોટું છે. અચ્છા, લાકડાનું જે એટલે વેરી ગુડ સર, ફાસ્ટ ગુડ. હા ચલો, આવો આવો, આવી આવીને મશીન ક્યાં છે? હા તો આ રહો, રાખવાનું છે ચાડીઓ છે, બરાબર. એને જે લાકડી મોટી લઈ અને આમ કરી આમ માથામાં મારીએ તો એ રોશે કેમ? એને આમ માથામાં મારીએ કેમ ના રોશે? અરે એના માથા માં એ કઈ સાચો થોડી છે. તને હું મારું તો તું રોવે, તને દુઃખ થાય. તો માટલી મૂકી હોય તો મારો તો તૂટી જાય, એમાં કઈ રોવે નહીં. ઓકે, કોણ છે? સુરજ. હે ને સુરજ, આ કોણ છે? ચાડીઓ. ઓકે, તો હવે ક્યાંક થી કોઈ કૂતરું આવી ગયું અને જોર જોર થી બસે ભોક ભોક ભોક, તો આ સાંભળશે કેમ? અચ્છા, લાકડાનું છે એટલે ઓકે, પણ હું તને કહું ભોક ભોક તો તું સાંભળીશ. વાવ, સાબાસ, ગેટ ઇટ, ફ્રેન્ડ્સ.